નમસ્કાર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નિબંધ લેખન વિશે ચર્ચા કરવાના છીએ આજના આપણા નિબંધનો ટોપિક છે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ચાલુ કરતા પહેલા જો તમે આ સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો કરીને બે લાઈક કરો તથા તમામ મિત્રો સુધી જરૂર ત્યાં વિડીયોને શેર કરો ચાલો ચાલુ કરીએ આપણે આજનો નિબંધ લેખન જેમનું ટોપિક છે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર સૌ પ્રથમ મિત્રો આપણે પેલો પેરેગ્રાફ જોઈએ તો મધ્યપ્રદેશ રાજ્યનું એક નાનકડું ગામ તેમનું નામ મહુ મધ્યપ્રદેશ રાજ્યનું નાનકડું ગામ ગામનું નામ હતું મહુ આ મહુ ગામના આપણા બંધારણના ઘરવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ચૌદ એપ્રિલ અઢારસો ને ના રોજ જન્મ થયો હતો ક્યારે તો કે ચૌદ એપ્રિલ અઢારસો ને ના રોજ જન્મ થયેલો હતો તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું રામજી સકપાલ લશ્કરી શિક્ષક હતા ભીમરાવ ભાઈ બેન હતા હતા તેમાંથી તે સૌથી નાના જે ભીમરાવ છે એ સૌથી નાના હતા ભીમરાવ જ્યારે વર્ષના થયા ત્યારે તેમના માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા હતા રામજી સકપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકરાગ ભીમને ખૂબ જ ભણાવીશ તેમના પિતાએ તેમને ખૂબ જ ભણાવ્યા મિત્રો જોઈ હવે આગળ તો કે ભીમરાવ ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા દેખાવડા હતા એટલે કે રૂપે સારા હતા અને ભણવામાં પણ ખૂબ તેજસ્વી એટલે કે હોશિયાર હતા પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી તેથી શિક્ષક તેને ક્લાસરૂમની બહાર બેસાડતા હતા તે દલિત જાતિના હતા મિત્રો આ દલિત જાતિ તે સમયે ખૂબ જ નીચી ગણાતી તેથી શિક્ષક તેમને ક્લાસની બહાર બેસાડતા હતા મિત્રો આથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોથી દલિતોની પણ આ જ સ્થિતિ હશે ને તેને મનો મન નક્કી કર્યું કે તે મોટા થઈ ને આ ભેદભાવ મિટાવીને જ રહેશે મોટા થઈ અને આ ભેદભાવને મિટાવીને જ રહેશે તેવું તેમને નક્કી કર્યું ભીમરાવની અટક આંબા વડેકર વડેકર હતી પણ તેઓ જે શાળામાં ભણતા હતા તેમાંના એક શિક્ષકની અટક આંબેડકર હતી ભીમરાવ આ શિક્ષકને ખૂબ જ ગમતા તેથી તેમણે ભીમરાવની અટક બદલી અને આંબેડકર મિત્રો રાખી દીધી હતી કેવી આંબેડકર શેમાંથી તો કે અંબા વડેકરમાંથી આંબેડકર એવી અટક રાખી દીધી હતી તે શિક્ષકે આંબેડકર મોટા થયા એટલે વડોદરાના મહારાજ સંયાજી રાવ ગાયકવાડે તેમનું ઊંચું ભણવા માટે શિષ્યવૃત્તિની સહાય કરી આપણા ગુજરાતના વડોદરાના સંયાજી રાવ ગાયકવાડ રાજા હતા ત્યારે એમને મિત્ર ભીમરાવ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી એટલે કે ભણવા માટે થોડાક પૈસા આપ્યા અને આગળ મોકલી લ્યા આંબેડકર લંડનમાં જઈને ભણ્યા આ દરમિયાન તેમને ખૂબ જ સહન કરવું પડ્યું પણ તેઓએ આ કંઈ ધ્યાનમાં લીધું નહીં તેમની વાંચન પ્રીતિ પણ અદભુત હતી તેઓ પેટની ભૂખ સહન કરીને પણ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચતા હતા બાબા સાહેબ આપણા દેશનું બંધારણ કરી અને કાયદા બનાવ્યા આપણા દેશનું એટલે કે ભારતનું બંધારણ કરી અને તેમને કાયદા બનાવ્યા છે તેઓ પ્રથમ કાયદા મંત્રી પણ હતા છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ તેઓનું દિલ્હી ખાતે અવશાન થયું મિત્રો આમની સાથે જ આપનો આ નિબંધ લેખન પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપ સૌને ખૂબ જ મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી જરૂરથી શેર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ફરી બધા જ બબાઈ જાય હિન્દંદે માતા આવજો ધન્યવાદ